સચિન જીઆઈડીસી પાલીગામ ખાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં તળાવમાં નજીકમાં આવેલી નવકા સોસાયટીમાં રહેતા ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા. દરમિયાન એક મિત્ર ડૂબવા લાગ્યો હતો અને અન્ય મિત્રોએ બચાવવાની ભીમ બળાટ પાડી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કિશોરને શોધખોળ હાથ ધરી હતી. ભારે જેમત બાદ ફાયર વિભાગને કિશોરનો મૃત હાથમાં મળી આવ્યો હતો, જેને અંતે બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સચિનથી રાજુ સેગલ સાથે આઝાદ ન્યૂઝ સુરત. સર આપનું નામ? હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી જેઠવા. સચિનજી આજે અમે પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન લગભગ 12-12 વાગ્યા છે, 12-12માં 2-5 મિનિટ પહેલાં 5 મિનિટ ઓછી હશે, ત્યારે પોલીસ સ્ટેશનથી મને માહિતી મળી કે ડાયમંડ પાર્ક આ વિસ્તાર આવે છે, તેની અંદર એક નાનો એક તળાવ છે, તળાવમાં એક છોકરો નાવા જતો છે. એવી માહિતી મળતા તાત્કાલિક અહીં પહોંચેલા, પછી એ દરમિયાન ગામના આજુબાજુના માણસો પણ આવી ગયેલા. ત્યાર પછી અમે ફાયર બ્રિગેડના માણસોને બોલાવ્યા, આજુબાજુના જે તરવૈયા હતા તેઓને બોલાવ્યા, માછીમારો જે હતા તેઓને બોલાવ્યા, તમામને કામે લગાડી અને તળાવમાં ઉતારેલા. અને લગભગ 2-2.5 કલાકની મહેનત બાદ આ કામે ડૂબી જનાર શશાંક મનિતા વિશર્મા રહે નૌકા સુરતના ડેડ બોડી નીકળતા બાદ નીકળતા તેઓની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. તેને રિક્વેસ્ટ કરી પીએમ કરવા માટે તજવીજ ચાલુ કરેલ છે. સર ઉનકા ઉસ લડકે કા માં બાપ યા કોઈ આયા હતો કે નહીં? હા, એના ફાધર જે મરણ જનારના ફાધર પણ હાજર છે અને એના મોટો ભાઈ પણ હાજર છે. ઓકે, થેન્ક યુ. ઓકે, મારું નામ ગૌરવ ઉરવાળ છે. જય ઠાકર કામધેનુ ગૌરક્ષા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, જે સુરત મહાનગર ગૌરક્ષાની જવાબદારી છે, આજે એમને ટેલિફોનિક જાણ મળેલી કે સચિનની અંદર આવેલ ડાયમંડ ગેટ અને ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, જેને ગેરકાયદેસર તળાવ બનાવેલું છે પોતાના અંગત ફાયદા માટે. સામેની સાઈડ જોવો તો બિલ્ડિંગો અને કારખાના ઊભા કરવા માટે અહીંયા 35-40 ફૂટ ઊંડું તળાવ બનાવેલું છે, જે પોતાના અંગત ખર્ચા અને સોર્સ માટે. તો આજે નજીકના કોઈ બાળકો છે આગમ નોકર સોસાયટીના સુશાંત કરીને, છોકરાઓ 2000 છોકરાઓ ઓછી ઉંમરના છે, કે નાહવા માટે આવેલા. નાહવામાં છોકરાઓ કઈ અંદર તણાઈ ગયેલા, એમાં 2 છોકરાઓની જાન બચી ગયેલી, 2 છોકરાને આવી ગયેલા છે અને 1 છોકરો અંદર ડૂબી ગયેલો છે. તે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ડાયમંડ પાર્ક આ 2ની પોતાની માલિકીની જગ્યા છે. હવે કાયદેસર સરકારે આની પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ આ તમારા અંગત ફાયદા માટે તમે કોઈની જાન લઈ શકો એ ક્યાં સુધી વ્યાજબી ગણાય. એની જ બાજુમાં એક સ્કૂલ આવેલી છે પાર્ક પબ્લિક, જ્યાં 500 છોકરાઓ ભણે છે. 5 મિનિટનો રસ્તો છે અહીંયાથી. હવે કાલે ઉઠીને યુવાનથી જ કોઈ છોકરાઓ અહીંયા નાવા આવશે અને બીજી મોટી જાણ થાય એની જવાબદારી કોણ લેશે?